હાલ ફળોના રાજા કેસર કેરીની સીઝન ચાલી રહી છે અને ટૂંક સમયમાં કેરી રસિકોની પહેલી પસંદ બનેલી કેસર કેરીની બજારમાં ધમાકેદાર એન્ટ્રી થવાની છે. પરંતુ શું આપ જાણો છો કે કેરીની અંદર ગોટલું જ ન હોય તો? વિશ્વાસ નથી આવતો ને, પરંતુ આ વાત 16 આની સાચી છે. આવો આજે અમે આપને બતાવીશું એવી કેરી જેની અંદર ગોટલી જ ના હોય. ગીર પંથકની કેસર કેરી ભલે દેશ અને દુનિયામાં લોકોની પહેલી પસંદ બની ગઈ હોય, પરંતુ હાલ ગીર પંથકમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બની છે ગોટલા વિનાની કેરી. આ છે સાસણગીર નજીક આવેલા ભાલછેલ ગામના વતની અને બાગાયતની ખેતી માટે પ્રખ્યાત અનિલ ફાર્મ હાઉસના માલિક શમસુદ્દીનભાઈ ઝારિયા. શમસુદ્દીનભાઈને પોતાના બગીચામાં અલગ અલગ જાતની છોડ અને કેરીના ઝાડ વાવવાનો અને તેની જાણકારી રાખવાનો અનેરો શોખ છે. શમસુદ્દીનભાઈએ થોડા વર્ષો પહેલા ગોટલા વિનાની કેરીનું ઝાડ ઉગાવ્યું, જેમાં દરેક આંબાની જેમ કેરીઓ તો આવે છે પરંતુ કંઈક અલગ જ પ્રકારની. જી હા, શમસુદ્દીનભાઈના આંબામાં આવનારી કેરી ગોટલા વિનાની હોય છે. અનેક લોકોને વિશ્વાસ નથી આવતો, પરંતુ જ્યારે શમસુદ્દીનભાઈના ફાર્મે આવી પોતાની નજર સમક્ષ કેરીને કાપી જોઈ છે તો તેઓ અચંબિત થઈ જાય છે. શમસુદ્દીનભાઈએ ગોટલા વિનાની કેરી વિશે જાણકારી આપતા કહ્યું છે કે 1992ની સાલમાં તેનું સંશોધન કરી આ જાત વિકસાવાઈ છે. આ રીતે કેરીની શોધ રત્નાગીરી દાભોલી કોકણ વિદ્યાપીઠનું સંશોધન છે. આ કેરીની શોધ કરનાર એક વૈજ્ઞાનિક છે. સાહેબ, કાચી કેરી તો સહેજ ખટાશ વાળી હોય છે, પણ પાયકા પછી સારી અને મીઠી મધુર કેરી હોય છે. લોકોમાં શું છે સાહેબ, અત્યારે 2 વર્ષ પહેલા જે સીડલેસ મેંગોનું જે મેં જ્યારે ટીવી ટોકમાં બહાર પાડ્યું હતું સીડલેસ મેંગોનું, ત્યારે એનો બહુ અતિશય એના રિસ્પોન્સ મળ્યો છે. ઘણી બધી જગ્યાએથી મને ફોનો પણ આવ્યા છે. અને આ એક ખરું કે જે એન્ટિક પીસ તરીકે આપણે કહી શકાય કે જેમાં ગોટલી નથી, એટલે મોટા મોટી વાત એ છે. કોઈ પણ વાત કરીએ તો એ પહેલા તો માનવા તૈયાર જ ન હોય કે સીડલેસ મેંગો ન હોય, પણ આપણે એને કેરી કાપીને બતાવીએ તો બહુ જ ખુશ થઈ જાય અને કેરી જોઈને આનંદિત થાય છે. શમસુદ્દીનભાઈના કહેવા પ્રમાણે ગોટલા વિનાની એક કેરીનો વજન 200 ગ્રામ જેટલો હોય છે. કેરીનો કલર પાક્યા બાદ લાલ ગુલાબી થઈ જાય છે અને ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. આ કેરીમાંથી પલ્પ અન્ય કેરીની તુલનાએ વધારે નીકળે છે. ગોટલા વિનાની કાચી કેરી ખાવામાં પણ આનંદ આવે છે, જે ખટમીઠી હોય છે, જો કે તે પાક્યા બાદ વધારે મધુર મીઠી અને મજેદાર હોય છે. ગોટલા વિનાની કેરીને સીડલેસ મેંગો તરીકે ઓળખવામાં આવે છે, તેમજ સિંધુ 170 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેરીની શોધ કરનાર વૈજ્ઞાનિકે ગુંજાડેએ 19 વર્ષ સુધી રિસર્ચ કર્યા બાદ આ પ્રકારની કેરીની જાત વિકસાવવામાં સફળતા મેળવી છે. સાહેબ, ગોટલી વગરની કેરી છે એ 1992નું સંશોધન છે, રત્નાગીરી દાપોડી કોકણ વિદ્યાપીઠનું સંશોધન છે. તેના પ્રણેતા છે ડોક્ટર ગુંજાટે સાહેબ કરીને, જે અત્યારે રિલાયન્સમાં સાયન્ટિસ્ટ છે. એને 19 વર્ષ મહેનત કર્યા પછી આ જાત બહાર પાડી છે. હવે આ આ કેરીની વિશેષતા એ છે કે ગોટલી સીડલેસ મેંગો એટલે સિંધુ 170 નામની જાત છે, જે આપણે ગોટલી વગરની કેરી કહીએ છીએ, પણ એનું નામ છે સિંધુ 170 નામની જાત. જે એમાં દરેક કેરી આપણે કાપીએ છીએ તો વચ્ચે છીપું નીકળે છે આપણે જે સીડલેસ મેંગોમાં, અને ક્યારેક 4-5 કેરી કાપીએ અને એમાં એકાદામાં આંબલીઓ જે હોય નાનો એવું ક્યારેક એનું ગોટલી નીકળે છે, પણ મોટે ભાગે 5 કેરી કાપો એમાં એકાદામાં કદાચ નીકળે, ન પણ નીકળે. પણ એમાં એનું કારણ એ હોય છે કે પરાગનયન થતું હોય છે, એમાં ક્યારેક એવું પરાગનયન થતું હોય એના હિસાબે આ સીડલેસ મેંગોમાં ક્યારેક નાનું ગોટલું નીકળે છે. બાકી મોટે ભાગે ગોટલી વગરનું જેમ છીપું હોય એ ટાઈપનું છીપું જ નીકળે છે એમાં, અને પલ્પનું પ્રમાણ વધારે સારું હોય છે. આ કેરીની બીજી વિશેષ મહત્વ એ છે કે એકદમ સૌંદર્ય વાળી સારી કલર વાળી કેરી થાય છે, લાલ કલર ગુલાબી કલર જેવો, અને એક સરખું 200 ગ્રામનું ફળ થાય છે અને સરસ શેપ આવે છે. હાલ ગીર પંથકમાં આંબા પર ઝૂલી રહેલી કેસર કેરી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની છે. તો શમસુદ્દીનભાઈના ફાર્મમાં આવેલી ગોટલા વિનાની કેરી દરેક કેરી રસિકોનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કરી રહી છે. રાકેશ બરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.